મહિનામાં જે લેવલ પર તેમણે એન્ટ્રી કરી ત્યાંથી ખાસો નીચે આવી ગયો છે આ સ્ટોક. ટેક મહિન્દ્રા ચાર્ટ પર કેવો લાગી રહ્યો છે, શું કરવું જોઈએ રોકાણકારે અહીંયા જિગ્નેશ? જનરલ ટેક મહિન્દ્રા ચાર્ટ ઉપર નથી સારો લાગતો, કારણ કે આપણે જોયું છે કે ઘણા બધા સ્ટોક જ્યારે માર્કેટ ખરાબ થવાની શરૂઆત થઈ, માર્કેટે નેગેટિવ મોમેન્ટમ પકડવાની શરૂઆત થઈ, ત્યારે એમને ગેપ ડાઉન ઓપનિંગ કરીને નીચેની તરફનું મોમેન્ટમ ચાલુ રાખ્યું છે. ટેક મહિન્દ્રા એવો એક સ્ટોક છે અને એનું ગેપ ડાઉન ઓપનિંગ બહુ મોટું જોવા મળ્યું છે. આઈ થિંક 27 મે આ ગેપ ડાઉન ઓપનિંગ જોવા મળ્યું હતું અને ત્યાર પછી સ્ટોક ઉપરની તરફ મોમેન્ટમ બનાવવામાં ટોટલી અસફળ રહ્યો છે. એટલે મારી વ્યુઅરને સલાહ છે કે ટેક મહિન્દ્રામાંથી એક્ઝિટ લઈ લે. આ જ શોમાં આગલા વ્યુઅરને આપણે કીધેલું છે કે એચસીએલ ટેક અને ટીસીએસ હજી પણ સારા સ્ટોક લાગી રહ્યા છે, તેમાં સ્ટેગર્ડ મેનરમાં એન્ટ્રી લેવી હોય તો લઈ શકે, અથવા તો વધુ સારી એન્ટ્રી એક પ્રાઇસ પેટર્ન ફોર્મ થયા પછી મળશે. એટલે પોતાની નજરો એચસીએલ ટેક અને ટીસીએસ પર રાખવી વધારે યોગ્ય મને લાગે છે. બિલકુલ, તો એક્ઝિટ કરી લેવી જોઈએ ટેક મહિન્દ્રામાંથી. ચાર્ટ પર હજી પણ વીક લાગી રહ્યો છે, હજી પણ નીચેના લેવલ જોવા મળી શકે છે ઘટાડા તરફી મોમેન્ટમમાં. તો ટીસીએસ અને એચસીએલ ટેક પર નજર રાખવી જોઈએ. ઇનફેક્ટ આ લેવલ પર પણ તમે સ્ટેગર્ડ મેનરમાં એન્ટ્રી કરી શકો છો, એટલે કે થોડું રોકાણ અત્યારે તમે કરી શકો છો અહીંયા એચસીએલ ટેક અને ટીસીએસમાં. બીજા એક રોકાણકાર જોડાઈ રહ્યા છે અમદાવાદથી, નવીન જોડાઈ રહ્યા